નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે છે આજનો વિષય જ સાચા ચક્રવર્તી છે નામના એક માણસને સામુદ્રિક વિદ્યાનું ખૂબ સારું જ્ઞાન હતું તે રસ્તાની દૂર પર પડેલા પગલા જોઈને તે વ્યક્તિના ભૂત ભવિષ્ય અને વર્તમાન જીવન વિશે બધું જ બતાવી શકતો હતો તે જે રસ્તેથી પસાર થતો હતો એ રસ્તા પર પડેલા પગલાના લોકોને ખૂબ ધ્યાન થી જોતો હતો અને તે તરત જ સમજી જતો હતો કે એ પગલાંવાળો કયો માણસ પાવન પુનિત તથા બુદ્ધ પુરુષ છે કયા પગલાં રાજા મહારાજાઓના છે કયા પગલાં કોઈ અત્યાચારી કે દુરાચારીના છે કેવા પગલાંવાળો માણસ કેવો હોય છે તેની ઉંમર કેટલી હશે તેનું મૃત્યુ ક્યારે થશે તે પગલાં નળના છે કે નાળીના છે એ બધી જ વાતો તે સારી રીતે જાણતો હતો એક દિવસ પુણ્ય એક માર્ગે થઈને જઈ રહ્યો હતો તે પોતાની ધૂનમાં થઈ રહ્યો હતો એ જ વખતે એની નજરે રસ્તા પર પડેલા પગલાંને જોઈને સ્થિર થઈ ગઈ એવા પગલાં ભાગ્યે જોવા મળતા હતા તે કોઈ ભગવાનગ્યવાન તથા પુણ્યવાન વ્યક્તિને જોવા મળે છે પુણ્યા સમજી ગયો કે આ પગલાં કોઈ સામાન્ય વ્યક્તિના નથી તે અવશ્યક કોઈ અસામાન્ય માણસના જ છે આ પગલાંવાળો માણસ અવશ્યક કોઈ ચક્રવર્તી સમ્રાટ હોવો જોઈએ પુણ્ય ત્યાં હાજર રહેલા કેટલાક લોકોને આ વાત જણાવી પરંતુ તેને કોઈની વાત પર વિશ્વાસ ન બેઠો લોકોએ કહ્યું કે ઉઘાડા પગે ચાલતો માણસ ચક્રવર્તી કેવી રીતે હોઈ શકે પોણિયાને સામુદ્રિક શાસ્ત્ર પર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો હતો તેથી તેણે કહ્યું કે જો મારી વાત ખોટી હોય તો આવશ્યક સામુદ્રિક શાસ્ત્ર પણ ખોટું હશે સાચી વાતની તપાસ કરવા માટે પોણીએ પગલાંની પાછળ પાછળ ચાલવા લાગ્યો એમ ચાલતા ચાલતા એ ખૂબ દૂર નીકળી ગયું જ્યાં તે પગલાં દેખાતા બંધ થઈ ગયા ત્યાં તેમણે જોયું કે એક ભિક્ષુ ધ્યાનમાં મગ્ન થઈને બેઠા હતા તે બીજું કોઈ નહીં પરંતુ ભગવાન મહાવીર હતા પુણ્ય તેમની પાસે બેસી રહ્યો કલાકો પછી મહાવીર ધ્યાનમાંથી જાગ્યા ત્યારે તેમણે તેને પોતાની પાસે બેઠેલા જોયો મહાવીરની આંખો ખુલતા જ પુણ્ય તેમને પૂછ્યું કે ભંતે આપ એકલા જ છો ભગવાન મહાવીરે કહ્યું કે આ દુનિયામાં જે આવે છે તે એકલો જ આવે છે અને તે એકલો જ જાય છે બીજું કોઈ તેને સાથ આપતું નથી ભંતે હું તત્વજ્ઞાનની નહીં પરંતુ વ્યવહારની વાત કરું છું એ અર્થમાં તમને પૂછું છું કે શું આપ એકલા જ છો મહાવીરે કહ્યું કે વત્સ વ્યવહારિકની ભૂમિકા પણ હું એકલો નથી પરંતુ ભંતે આપનો પરિવાર આપની સાથે નથી એમ છતાં આપ એકલા કઈ રીતે નથી પુણે પરિવાર પ્રશ્ન કર્યો ત્યારે મહાવીરે કહ્યું કે વત્સ મારો પરિવાર મારી સાથે છે આવું સાંભળીને પુણિએ પૂછ્યું કે તે ક્યાં છે ત્યારે મહાવીરે કહ્યું વત્સ નિર્વલ્પ ધ્યાન મારા પિતા છે અહિંસા મારી માતા છે બ્રહ્મચર્ય મારો ભાઈ છે અહિંસા મારી માતા છે બ્રહ્મચર્ય મારો ભાઈ છે અને અનાશક્તિ મારી બહેન છે શાંતિ મારી પ્રિયા તથા વિવેક મારો પુત્ર છે ક્ષમા મારી પુત્રી છે ઉપસમ મારું ઘર છે અને સત્ય મારો મિત્ર છે આવો સમગ્ર પરિવાર મારી સાથે છે પછી હું એકલો કેવી રીતે કહેવાઉં પુણ્યે કહ્યું કે ભંતે હું ખરેખર આશ્ચર્યચકિત છું કારણ કે આપના પગલાં તથા આપના શરીરના લક્ષણો આપના ચક્રવર્તી હોવાનું સૂચન કરે છે અને આપની ચર્ચા તથા આપની જીવનશૈલી આપ સામાન્ય વ્યક્તિ છો એવું વ્યક્ત કરે છે જવાબમાં ભગવાન મહાવીરે પુણ્યને પૂછ્યું કે સારું વત્સ મને એ બતાવ કે ચક્રવર્તી કોણ હોય છે પુણ્યએ કહ્યું કે ભંતે જેની આગળ પાછળ આગળ આગળ ચક્ર ચા ચાલે છે જેની પા બાર યોજનાઓ ફેલાયેલી સેનાઓની રક્ષા કરનારું છત્ર રત્ન હોય છે તેની પાસે ચર્મરત્ન હોય છે તેના દ્વારા સવારે વાવેલું બીજ સાંજે પાકી જાય છે એ જ ચક્રવર્તી છે ભગવાન મહાવીરે કહ્યું કે વાત તો ઉપર નીચે દાબે કે જમણે જ્યાં પણ જોઈએ ત્યાં ધર્મનું ચક્ર મારી આગળ ચાલી રહ્યું છે આચાર મારું ક્ષત્ર રત્ન છે તે સમગ્ર માનવ જાતના ત્રાણ કરવામાં સમર્થ છે ભાવના યોગ મારું ચર્મરત્ન છે એમાં જ્યારે બીજવાવવામાં આવે છે તે જ ક્ષણે તે પાકી જાય છે તો પછી હું ચક્રવર્તી નથી શું તારા સામુદ્રિક શાસ્ત્રમાં ધર્મ ચક્રવર્તીનો કોઈ ઉલ્લેખ નથી કોણીએ કહ્યું કે ભગવાન આજે મારો સંદેશ દૂર થઈ ગયો હું ચક્રવર્તી હોવાનો સાચો અર્થ સમજી ગયો છું જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ